આપના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર થી, કે જ્યાં છોટા ઉદેપુર માં શિક્ષકો જ પરીક્ષામાં નાપાસ થશે, પોતાના દ્વારા જ ભણાવવામાં આવતા વિષયમાં પોતે નાપાસ થશે. અચાનક જ પરીક્ષા શિક્ષકોની ગોઠવવામાં આવી હતી. 300 માંથી ફક્ત 5 જ શિક્ષકોએ 80% ગુણ મેળવ્યા છે. 90 જેટલા શિક્ષકો તો 50% ગુણ પણ નહીં મેળવી શક્યા. જિલ્લા શિક્ષણાધિકારી અચાનક જ કોઠવી પરીક્ષા અનાજ અંગે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા રફીક મકરાણી. જી રફીક, જણાવશો કે છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષકો જ પોતાની પરીક્ષામાં નાપાસ થયા છે, આ બાબતે સમગ્ર ઘટના શું છે? જી ચોક્કસથી જણાવી દઉં કે વિદ્યાર્થીઓ એક તરફ જો શિક્ષણ ને વિદ્યાર્થી લેખન ને શિક્ષણ મળવું જોઈએ તે વિદ્યાર્થી મિશન સરકાર ચલાવી રહી છે એનું નામ આપે છે, તો બીજી તરફ છોટા ઉદેપુર ના શિક્ષકો ને જ વાંચન આપે એ લાગી રહ્યું છે. જી રફીક જણાવશો, એક તરફ આપણે વાત કરીએ તો બાળકને માતા સંસ્કાર આપતી હોય છે, પરંતુ સફળતાનો પગથિયા શિક્ષકો જ ચડાવતા હોય છે, તો છોટા ઉદેપુરમાં જે પ્રમાણે શિક્ષકો જ પોતાના વિષયમાં નાપાસ થયા છે, તો બાળકોને શું જ્ઞાન આપશે? જે ચોક્કસથી શિક્ષણ અધિકારી દ્વારા જે આજે તાલીમ લેવાઈ હતી જેમાંથી 300 માંથી માત્ર 5 જ શિક્ષકો 80% ગુણ મેળવ્યા છે, જેને લઈ છોટા ઉદેપુર નો જે શિક્ષણ જે સ્તર છે જે દિવસે દિવસે ઓછું જઈ રહ્યું છે. જી તો આવી જો પરિસ્થિતિ રહી તો શિક્ષણ ને લઈને આ ચિંતાનો વિષય છે. જી જી રફીક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. એક તરફ એવું કહેવાય છે કે જ્યારે બાળકને માતા સંસ્કાર આપતી હોય છે, પરંતુ જે પ્રમાણે શિક્ષણ મળવું જોઈએ, જે પ્રમાણે સફળતાની સીડીઓ ચડવી જોઈએ, તે શિક્ષક પર જ આપવામાં આવતું હોય છે શિક્ષણ, તો એ શિક્ષક જ જ્યારે નાપાસ થઈ રહ્યા છે, પોતાના જ વિષયમાં તે નાપાસ થઈ રહ્યા છે, ઓછા ગુણ મેળવી રહ્યા છે, તો તે બાળકોને કેવી રીતે શિક્ષણ આપશે? તો ક્યાંક શિક્ષણ મુદ્દે હાલ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે, શિક્ષણ મુદ્દે હાલ ચિંતા જોવા મળી રહી છે, ક્યાંક બાળકોનું ભવિષ્ય અંધકારમય જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 90 જેટલા શિક્ષકો 50% ગુણ પણ નથી મેળવી શક્યા. જિલ્લા શિક્ષણાધિકારીએ અચાનક જ આ પરીક્ષા ગોઠવી હતી.